ઝવેરીભાઈ ઠકરાર પ્રદેશ મંત્રી ભાજપ પહેલી કાર સેવા અશોકજી સિંધલ દ્વારા અયોધ્યાની અંદર જ્યારે નક્કી થઈ ત્યારે અમે બધા લોકો ઉત્સાહભેર કાર સેવામાં જવા માટે નક્કી કર્યું ત્યારે અયોધ્યા અને યુપીની અંદર મુલાયમસિંહ યાદવજીનું મુખ્યમંત્રી હતા ત્યારે મુલાયમસિંહ યાદવજીએ એવું કીધું હતું કે અહીંયા યુપીની અંદર પરિંદા બી પાર નહીં કરી ગા એટલે કોઈ પણ વ્યક્તિ અયોધ્યા સુધી પહોંચી નહીં શકે અને એમને સમગ્ર રોડ ઉપર જે હાઈવે રોડ જે છે ગ્રામ્યને જોડતા રોડ છે બધા રોડ ઉપર પોલીસ પેટ્રોલિંગ કરીને મોટા ભાગના રોડ બંધ કરી દીધા હતા જેથી કાર સેવક જઈ ન શકે અમે લોકો પહેલાં ચિત્રકૂટ ગયા અને ત્યાંથી જવા માટે તો ખૂબ મુશ્કેલી હતી ઠેર ઠેર એમના ચેકિંગો હતા પણ અમે અયોધ્યાથી બાંદા પહોંચ્યા ત્યાં બાંદા અમારી ધરપકડ થઈ અમને એક દિવસ ત્યાં બાંદાની અંદર રાખવામાં આવ્યા અમારી સાથે ઉમા ભારતીજી અને ઋતુબરાજી પણ બાંદામાં અમારી સાથે જ હતા અને સંજોગ એવા હતા કે અમે બધા ત્યાંથી નીકળી ગયા અને ગ્રામ્ય રસ્તે અયોધ્યા પહોંચવાનું અમે નક્કી કર્યું અમે પાંચ દિવસ સુધી ચાલી અને ગ્રામ્ય રસ્તે અયોધ્યા પહોંચતા હતા પણ રસ્તાની અંદર ગામે ગામમાં કાર સેવક છો આવો અમારા મહેમાન છો તમે પ્રભુ રામના કાર્ય માટે જાઓ છો તો એમાં અમારો બધાનો સહયોગ છે અને અમને એ રીતે મહેમાનગરી કરી અને બીજા એક ગામથી બીજે ગામ સુધી મૂકી જતા હતા એ રીતે અમે અયોધ્યાની બહાર કાર સેવાને આગલા દિવસ સુધી પહોંચી ગયા અને જ્યારે નક્કી કરેલું હતું કે સવારે દસ વાગે અયોધ્યાની આજુબાજુની અંદર અયોધ્યાની અંદર ઠેર ઠેર આખા ભારતમાંથી આવેલા જે કાર સેવકો હતા એ બધા ગોઠવાઈ ગયા હતા અને સવારે દસ વાગે અશોકજી સિંધલ જે છે એ પહેલાં નીકળ્યા અને મંદિર વહી બનાવે જા જ્યાં પ્રભુ રામકા જન્મસ્થળે શ્રી રામ જય રામ જય જય રામ કરતા કાર સેવકો પછી અશોક સિંદલજી પાછળ અને સમગ્ર અયોધ્યાની અંદર જ્યાં જુઓ ત્યાં કાર સેવક કાર સેવક એટલે પોલીસ માટે પણ એક મોટી સમસ્યા થઈ ગઈ હતી અને અને જે રામ મંદિરનું જે સ્થળ હતું એમની આગળ પહોંચતા હતા ત્યારે પોલીસે ફાયરિંગ કર્યું અને ફાયરિંગની અંદર કલકત્તાના બે કોઠારી બંધુ બે ભાઈઓ એની અંદર એ પોતાના બલિદાન આપ્યા એ બે ભાઈઓના લોહીના ખાબોચિયા પણ અમે જોયા ત્યારે અમે પણ ધ્રુજી ગયા કે પ્રભુ રામના કાર્ય માટે કેટલા લોકોએ હજી બલિદાન આપવાના હશે પણ જે સાડા ચારસો વર્ષથી એક અયોધ્યામાં રામ મંદિર માટેની જે એક લડત હતી ને છોતેર હજાર કરતાં વધુ લોકોએ બલિદાન આપેલા હતા પણ તે દિવસે કાર સેવા થઈ અને સરકારે એમાં પીછેહટ કરવી પડી અને પછી સંખ્યા જ એવડી મોટી હતી કે સરકાર એમને કોઈ રીતે ક્યાંય સાચવી શકે એવું નહોતું એટલા માટે અમે બધા લોકો પછી કાર સેવા કરી અને પાછા અમારા સ્થળ ઉપર આવ્યા પછી અનેક પ્રયાસો થયા એકાણુંની અંદર ફરીથી કાર સેવા થઈ બાબરી ઢાંચો તૂટો દેશભરમાં રામ મંદિર માટેનું એક વાતાવરણ બન્યું અને આ વાતાવરણની અંદર સુપ્રીમ કોર્ટે પોતાનો જે ચુકાદો આપ્યો કે ભાઈ અયોધ્યાની અંદર જે બાબરી ઢાંચો છે એ ખરેખર રામ મંદિર છે અને જ્યાં રામ મંદિર બનવું જોઈએ એ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી વિશ્વ હિન્દુ પરિષદે જે પોતાનું કામ હતું એ રામ મંદિરનું કામ શરૂ કર્યું ને આજે આપણે જોઈએ છીએ કે જોત જોતાની અંદર સમગ્ર દેશે એવડી મોટી ધનરાશિ પણ આ મંદિરની આપી એટલે આપણે એમ કહી શકીએ કે આ પ્રભુ રામના કામ માટે તન મન અને ધનથી લોકોએ એની અંદર પોતાનો સહયોગ આપ્યો ને આજે પ્રભુ રામનું આપણે મંદિર બનતા જોઈ રહ્યા છીએ અને બાવીસ તારીખે સવારે અગિયાર વાગે આ રામ મંદિરમાં એનો કાર્યક્રમ શરૂ થવાનો છે અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રભુ રામની જે છે એ મૂર્તિની નિજ ગૃહમાં જે એમનું જન્મસ્થાન છે ત્યાં એમની પ્રાણ પ્રતિષ્ઠા કરાવશે અને કાર્યક્રમ થવાનો હશે આજે અમને આનંદની વાત એ છે કે સમગ્ર દેશની અંદર ચારે બાજુ રામમય અયોધ્યામય વાતાવરણ બન્યું છે આજે અયોધ્યાથી આવેલો અક્ષતકુંભ ગામે ગામની અંદર જે જાય છે ત્યારે લોકો જે એમના ઉત્સાહથી વધાવે છે અને અયોધ્યામાં જે રામ મંદિર બને છે એમનો જે ઉત્સાહ છે એ અનેરો છે બાવીસ તારીખે સવારે ઘરે ઘરે લોકો રંગોળી કરવાના છે સાંજે દીપ પ્રાગટ્ય થવાનું છે અને સમગ્ર ગામે ગામ નગરે નગર અયોધ્યા બનશે અને આજે રામ જન્મ મંદિરનો ખૂબ ઉત્સાહ જે છે એ સાડા ચારસો વર્ષ પછી આ આપણે આ જોઈ રહીએ છીએ ને મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન હતું રામ રાજ્યનું એ રામ રાજ્ય આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબની માં એમની કામગીરીમાં આપણે આ સાકાર થતું આજે આપણે જોઈ રહ્યા છીએ